જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના મુખ્ય મહોત્સવો જોઈશું પરીક્ષામાં વારંવાર પૂછાતો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડિયો ગુજરાતના મુખ્ય મહોત્સવો પ્રથમ છે તાનારેરી મહોત્સવ મહેસાણા જિલ્લાના વડનગરમાં તાનારેરીના સમાધિ સ્થળે દર વર્ષે નવેમ્બર માસમાં રાજ્ય સરકાર દ્વારા આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ક્યાં યોજાય છે તો વડનગરમાં જિલ્લો પૂછે તો મહેસાણા જિલ્લો જગ્યા પૂછે તો તાનારેરીના સમાધિ સ્થળે કેટલા વર્ષે યોજાય છે તો દર વર્ષે આનું આયોજન થાય છે અને કોણ આયોજન કરે છે તો રાજ્ય સરકાર છે એ આ મહોત્સવનું આયોજન કરે છે તાનારી મહોત્સવની શરૂઆત બે હજાર થી થઈ છે અને દર વર્ષે આયોજન કરવામાં આવે છે પ્રથમ તાનારીરી પુરસ્કાર લતા મંગેશકરને મળ્યો હતો પ્રથમ કોને મળ્યો લતા મંગેશકરને ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરની ઓળખ તેના ઇતિહાસ અને સમૃદ્ધ કલા વારસાની છે આ નગરી સંગીત કળા ગાયન વાદન અને નૃત્યના પ્રસાર પ્રચાર માટે વિખ્યાત બને છે વડનગરમાં પાંચસો પચાસ વર્ષ પૂર્વે નાગર બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલી સંગીત પરંપરા આજે પણ જીવંત છે ગુજરાત રાજ્ય સંગીત નાટક અગાદ અકાદમી ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ દર વર્ષે મહોત્સવનું આયોજન કરવામાં આવે છે કોણ છે તાના રેરી તો તાના રેરી વિશે આપણે જાણીએ આદ્ય કવિ નરસિંહ મહેતાના દીકરીનું નામ કુંવરબાઈ હતું કુંવરબાઈના દીકરી એટલે શર્મિષ્ઠા શર્મિષ્ઠાના દીકરી એટલે તાના અને રેરી નરસિંહ મહેતાના દીકરીના દીકરીના દીકરીઓ હતી તાના અને રીરી તાના અને રીરી સંગીતજ્ઞ હતા તેમની ખ્યાતિ દિલ્હી સુધી ફેલાયેલી હતી બે હજાર દસમાં માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સિદ્ધહસ્ત મહિલા ગાયક સંગીતજ્ઞ વાદ્ય કલાકારોને તાનારેરી એવોર્ડથી સન્માનિત કરવાની પરંપરા શરૂ કરી હતી અને બે હજાર દસમાં પ્રથમ પુરસ્કાર છે તે લતા મંગેશકરને મળે છે પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ તો બે હજાર દસ પરંતુ તાનારેરી મહોત્સવ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ બે હજાર ત્રણથી બંને વસ્તુ યાદ રાખજો એના પછી છે કાંકરિયા કાર્નિવલ મહોત્સવ તેની શરૂઆત બે હજાર સાતથી થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે સમય તેનો દર વર્ષે પચીસ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી હોય છે ક્રિસમસના દિવસથી લઈ અને થર્ટી સુધી કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે કાંકરિયા કાર્નિવલમાં યોજાતા કાર્યક્રમો ક્યાં ક્યાં કાર્યક્રમો હોય તો વિવિધ ગાયક કલાકારો દ્વારા સંગીત અપાય છે હાસ્ય કલાકારો દ્વારા મનોરંજન થાય છે લાઇટિંગ અને લેઝર શો યોજાય છે યોગ એરોબિક્સ ઝુંબા જેવા કાર્યક્રમો પણ થાય છે હોર્સ શો અને ડોગ શો જેવા આયોજનો થાય છે શાળાઓ દ્વારા બેન્ડ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે વર્ચ્યુઅલ રિયાલિટી શો અને લાઈવ કેરેક્ટર શો પણ થાય છે પછી છે રણોત્સવ તેની શરૂઆત બે હજાર આઠથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર માસની પૂનમની આસપાસના દિવસોમાં કચ્છ જિલ્લાના ધોરડો ગામે પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે દર વર્ષે ક્યારે હોય તો ડિસેમ્બર મહિનામાં હોય પૂનમની આસપાસ ક્યાં યોજાય છે તો કચ્છ જિલ્લામાં કઈ જગ્યાએ તો ઘોરડો ગામે કોના દ્વારા થાય પ્રવાસન વિભાગ દ્વારા આનું આયોજન કરવામાં આવે છે અને આ પણ દર વર્ષે યોજાય છે રણોત્સવ એટલે રણમાં ઉજવાતો ઉત્સવ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે રણોત્સવમાં કચ્છની સંસ્કૃતિ કળા મહેમાન ગતિ પરંપરા સંગીત અને ભાતીગળનો સંગમ થાય છે રણોત્સવ દરમિયાન ઊંટ પર ભ્રમણ કચ્છની સંસ્કૃતિ દર્શાવતા ભૂંગાઓમાં રાત્રિ રોકાણ કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો કચ્છના સંગીત ભરતકામ માટીકામ ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકારોના કસબનું નિદર્શન કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે ત્યાર પછી છે ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ મહેસાણા જિલ્લાના મોઢેરાના સૂર્યમંદિર ખાતે આનું આયોજન થાય છે દર વર્ષે જાન્યુઆરી માસમાં આયોજન કરવામાં આવે છે ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ એક સાંસ્કૃતિક મહોત્સવ છે મિત્રો આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે ખાસ યાદ રાખતા જજો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને આગળ પણ આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ મહોત્સવમાં ભારતીય શાસ્ત્રીય નૃત્યોનું પ્રદર્શન કરવામાં આવે છે આ મહોત્સવ દર વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજવામાં આવે છે ક્યારે યોજાય જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ ગયા પછી આ મહોત્સવ દ્વારા શિલ્પ સ્થાપત્ય સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવામાં આવે છે આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોને તેવી રીતે રજૂ કરવાનો છે જે રીતે તે વાસ્તવિકતાથી રજૂ થતા હતા આ મહોત્સવમાં દેશ વિદેશના લોકો કલા રસિકો પધારે છે આ મહોત્સવ દ્વારા કલા થકી સંસ્કૃતિ જાળવી રાખવાનું પ્રેરણાદાયી કાર્ય થાય છે ત્યારબાદ છે વસંતોત્સવ ગાંધીનગર જિલ્લામાં દર વર્ષે ફેબ્રુઆરી માસમાં દસ દિવસ માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે કઈ જગ્યાએ ગાંધીનગરમાં ફેબ્રુઆરી દસ દિવસ માટે આ મહોત્સવમાં રાજસ્થાન પંજાબ અસમ ઓરિસ્સા કર્ણાટક ઉત્તર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ રાજ્ય દ્વારા અલગ અલગ જાણીતા પ્રાદેશિક નૃત્ય છે તે પ્રસ્તુત કરવામાં આવે છે ત્યારબાદ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેને પતંગોત્સવ પણ આપણે કહીએ છીએ અમદાવાદ જિલ્લામાં દર વર્ષે તેર જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી યોજાય છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા યોજવામાં આવતો તહેવાર છે આ તહેવારમાં વિવિધ દેશના પતંગબાજો ભાગ લે છે આ તહેવારમાં પતંગો બનાવવા અને ઉડાડવા માટેની વર્કશોપ થીમ પેવેલિયન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારબાદ છે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ રાજ્યના એકમાત્ર ગિરિમથક ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે બાવીસ ડિસેમ્બરથી એક જાન્યુઆરી સુધી અગિયાર દિવસ આ ફેસ્ટિવલ ઉજવાય છે આનું આયોજન છે તે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ ક્યાં યોજાય છે ડાંગ જિલ્લામાં સાપુતારામાં બાવીસ ડિસેમ્બરથી એક જાન્યુઆરી અગિયાર દિવસ યાદ રાખજો સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલમાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને મનગમતું ગીત સ્ટેજ પરથી પ્રસ્તુત કરવાની તક મળે છે સાપુતારામાં દરેક ઋતુમાં જુદા જુદા ફેસ્ટિવલોનું આયોજન કરવામાં આવે છે જેમ કે સાપુતારા ચોમાસા મેઘમલહાર પર્વ વિન્ટર ફેસ્ટિવલ અને દિવાળી ફેસ્ટિવલ સાપુતારા ચોમાસા મેઘમલહાર પર્વમાં સાહસિક પ્રવૃત્તિઓ પેપરક્રાફ્ટ વર્કશોપ તિરંદાજી પ્રેક્ટિસ સેશન વર્લી આર્ટ્સ હેન્ડીક્રાફ્ટ ફોટોગ્રાફી એક્ઝિબિશન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછાય છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે પ્રથમ પ્રશ્ન છે તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે ગામનું નામ અને જિલ્લાનું નામ બંને લખવાનું છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થાન પણ એ જ છે બીજું કાંકરિયા કાર્નિવલની શરૂઆત કયા વર્ષથી થઈ ત્રણ વસંતોત્સવ ક્યાં અને ક્યારે ઉજવાય છે ચાર સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે ચારે ચારના ક્રમોશ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો જેને પણ આવડતા હોય તે હવે આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી કેવીથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો જેની ડિસ્ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોડાઈને આની પીડીએફ મેળવી શકો છો એકદમ ફ્રી ઓફ કોસ્ટ બધા જ વિડીયોની પીડીએફ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે આ જગ્યાએ વિડીયો પસંદ આવી હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો